નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય ગુજરાતી, એમાં છે પાઠ 2 તેને તે ઉગશે. એમાં બાળકો આપણે ગયા વિડિયોમાં આપણે 1 થી 28 પ્રશ્ન સુધી શીખી ગયા છીએ. તો વર્કશીટ નંબર 12 હવાળો તમે સાધ્યપોથી કાઢો અને ખોલો પેજ નંબર 42. प्रश्न नंबर 28 आपेला विधान पर थी रमूजी प्रश्न बनाने लखो. उदाहरण जो तो बाळको घंट ने जोर थी वगाड़वामां आवे छे. तो नंबर 1 प्रश्न 1 में शुं लखेलुं छे? ए बेरो केम नथी थतो? एणे शुं खोटुं कर्युं एटले रोज मार खावो पड़े छे? आमां तमने उदाहरण प्रमाणे छे ई प्रमाणे तमारे आ प्रश्न जाते करवानो छे. જુઓ, અ સાબુથી ગંદા કપડાં ધોવામાં આવે છે. બિચારા નેહાબેનને હાથ કેટલો ઘસી નાખવો પડતો હશે, એને શું ગુનો કર્યો છે કે પાણીને રોજ બગાડ કરવો પડે છે? એમ તમને આમાં જેવાળો એવું તમારે જાતે પ્રયત્ન કરીને લખવાનું છે. હવે છે પ્રશ્ન નંબર 29. જૂથમાં બેસી ચર્ચા કરી નીચેના પ્રશ્નોના જવાબ લખો. આપણે ત્યાં સ્કૂલ તો શરૂ નથી, ઓફલાઈન નથી, એટલે આપણે જૂથમાં બેસીને આપણે આ પ્રશ્ન કરાવી શકીએ નહીં. તમારા ઘરે તમારા જે તમારા ઘરે છે, તમારા મમ્મી પપ્પા છે, ભાઈ બહેન છે, જૂથમાં બેસીને તમારે આ પ્રશ્નના જવાબ લખવાના છે. તો જુઓ, નંબર 1 તમારી જીભ કોણીને અડકવાનો પ્રયત્ન કરો. કોની જીભ કોણીને અડી શકે? તમારે ટ્રાય કરવાની આ જીભ તમારી અડી શકે છે? તો જવાબ હા અથવા ના તમારે લખવાનો છે. પછી છે નંબર 2 તમને આવા કોઈ પ્રશ્ન થાય છે? કોઈ પણ 3 પ્રશ્ન લખો. તમને આના વિશે તમને જે પ્રશ્ન થતા હોય તમે કોઈ પણ 3 પ્રશ્ન જાતે લખવાના છે. હવે છે નંબર 3 ઝાડ અને પક્ષીઓ વચ્ચે કેવી વાતચીત થતી હશે? ચલો બાળકો લખો જવાબ. ઝાડ અને પક્ષીઓ વચ્ચે સંવાદ એટલે શું થાય બાળકો? વાતચીત. શું થાય? વાતચીત. સંવાદ થતો હશે સંદેશાઓની આપ લે થતી હોય છે. પછી જુઓ નંબર 2
રીતના સજીવો અનુભવે છે. સજીવ એટલે આપણે જે બોલતા હોય જે અનુભવતા હોય, કોણ પ્રાણી છે સજીવ છે, પક્ષી છે સજીવ છે, મનુષ્ય છે સજીવ છે. જ્યારે વાદળા છે સજીવ નથી એટલે તેને શરદી થતી નથી. લખો જવાબ. શરદી, ઉધરસ, ખાંસી વગેરે સંવેદના સજીવો અનુભવે છે. જ્યારે વાદળાએ સજીવ નથી તેથી તેને શરદી ન થાય. હવે છે જુઓ, હવે આમાં તમને આવડતું જશે સાબુ કેમ ગંદો ન થાય, કારણ કે સાબુ એ ગંદકી દૂર કરે એટલે સાબુ કઈ ગંદો ન થાય. એ આપણા કપડા હોય એમાં જે મેલ હોય એને સાબુ આપણે ઘસીએ કપડા, એટલે આપણા કપડા ચોખ્ખા થઈ જાય ને એકદમ, એટલે સાબુ મેલને દૂર કરે છે એટલે સાબુ ગંદો ન થાય. આ પણ પ્રશ્ન તમારે જાતે લખવાનો છે. હવે છે નંબર 6. શિયાળાને ઠંડી કેમ, શિયાળાને ઠંડી લાગે પણ કેમ, આ રીતે કેમ આપણે ઝાડ અને પક્ષીઓ જેવો લખો છે જવાબ, એવો જ આ જવાબ છે કે ઠંડી અને ગરમી એ સજીવો અનુભવે છે. શિયાળો એ ઋતુ છે, પોતે જે ઠંડી લઈને આવતો તેને એને કઈ ઠંડીની અનુભૂતિ થતી નથી. શિયાળો શું છે, શિયાળો ઉનાળો ત્રણ આવે, ઋતુ કેટલી આવે, ત્રણ, શિયાળો ઉનાળો અને ચોમાસું. તો શિયાળો એ ઋતુ છે એટલે શિયાળાને ઠંડી લાગે, એને ઠંડી અનુભવ, એને ઠંડીનો અનુભવ થતો નથી. એટલે એનો અનુભવ પોતે જ અનુભવ કરી શકે છે. એટલે શિયાળાને ઠંડી લાગે કેમ, ચાલો લખો જવાબમાં. ઠંડી અને ગરમી એ સંવેદના સજીવો અનુભવે છે. આપણને ઠંડી લાગે ને, તે પોતે જ ઠંડી લઈને આવે છે, તે પોતે જ ઠંડી લઈને આવે છે. તેથી તેને અનુભૂતિ, તેથી તેને અનુભવ થઈ શકે છે. તેથી તે ઠંડી અનુભવી શકે છે. લખાઈ ગયું કે ઠંડી અને ગરમી સંવેદના સજીવ અનુભવ.
શિયાળો એ ઋતુ છે, પોતે જ ઠંડી લઈને આવે છે, તેથી તે ઠંડી અનુભવી શકે છે, એટલે શિયાળાને ઠંડી લાગે. લખાઈ ગયું બાળકો? તો જુઓ હવે નંબર સાત, છોડ અને વૃક્ષ આકાશમાં કેમ નહીં ઉડતા હોય? તો છોડ અને વૃક્ષ જમીન ઉપર અડીને ઉભા રહે છે, જમીનમાંથી એને પોષણ મળે છે, એટલે આકાશમાં ઉડતા નથી. આ પણ તમને આવડતું હશે. લખો નંબર સાત, છોડ અને વૃક્ષ જમીનને અડકીને ઉભા રહે છે, જમીનમાંથી પોષણ મળે છે. આપણને પોષણ ક્યાંથી મળે? ખોરાક. વૃક્ષને પોષણ ક્યાંથી મળે? જમીનમાં મૂળિયા હોય એટલે પછી આપણે પાણી હોય એટલે વૃક્ષ ધીમે ધીમે મોટું થતું જાય, એટલે જમીનમાંથી પોષણ મળે છે. પોષણ વિના ભૂખ્યાને દર્શ્યા સુકાઈ જાય છે, ભૂખ્યા અને પ્રશ્ન નંબર 30, નીચે આપેલી પંક્તિઓને ગાવાની મજા પડે તે રીતે ક્રમમાં ગોઠવો. તો પહેલું કયો ક્રમ આવે? કુકડો વહેલો વહેલો જાગે, પછી જગતને જગાડવા એ તો બાંગે. બાંગે એટલે કુકડે, અવાજ કરે, શું કહેવાય? બાંગે કહેવાય. નંબર 3, કુકડો ગીત મજાનું ગાય. નંબર 4, ચિંટુ ઝટપટ જાગી જાય. જો 1, 4, 2 અને 3. હવે છે પ્રશ્ન નંબર 31, હું ફકરો વાંચવામાં ખાસ ધ્યાન આપજો. આપેલા બંને ફકરા ધ્યાનથી વાંચો. ફકરા બ માં જનામની જગ્યાએ વપરાયેલા શબ્દ નીચે લેટી દો. તો અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે. અનિરુદ્ધ એક છોકરો હતો, એને જીવજંતુ નાના કેમ છે વાલા? જીવજંતુ તમે જોયા છે બધાએ? તો એ જીવજંતુ એને ખૂબ જ ગમે છે. અનિરુદ્ધના દોસ્ત ભદ્રેશને જીવજંતુનો ડર લાગે છે. આપણે કેમ માનવ ડર લાગે છે, ગરુડનો ડર લાગે છે, લાગે છે તમને? તો અનિરુદ્ધના દોસ્ત, અને દોસ્ત એટલે મિત્ર, એનો જે મિત્ર હતો ભદ્રેશ, એને એનો ડર ખૂબ લાગતો હતો. ભદ્રેશ કહે, ભદ્રેશને જીવજંતુ કરડી જાય તો? અનિરુદ્ધ કહે, જીવજંતુ તો કેટલા નાના, આપણે એથી કેટલા મોટા હોય? જીવજંતુ ખાલી આવડા નાના હોય છે. જીવજંતુઓને ભદ્રેશ અનિરુદ્ધની ડબ્બીમાં મૂકીને જો. અનિરુદ્ધ શું કહે છે? જીવજંતુઓને ભદ્રેશ તું અનિરુદ્ધની ડબ્બીમાં મૂકી
ભદ્રેશ ને જીવન તો ખૂબ જ ગમી જશે। હવે બીજો ફકરો વાંચો, ખાસ ધ્યાન રાખજો। અનિરુદ્ધ ને જીવ જંતુ ખૂબ ગમે છે, તેના દોસ્ત ભદ્રેશ ને તેમનો ડર લાગે છે। અનિરુદ્ધ ને ખૂબ જ ગમે છે, ભદ્રેશ ને ખૂબ ડર લાગે છે। તે કહે મને કરડી જાય તો, શું કહે છે કે મને કરડી જાય, મને વટકું ભરી જાય તો। અનિરુદ્ધ કહે તે તો કેટલાય નાના નાના હોય, એમને તું મારી ડબ્બીમાં મૂકી છું અને એ બધા જ ગમી જશે। અનિરુદ્ધ ખૂબ ગમતા હોય, અનિરુદ્ધ ની પોતાની પાસે ડબ્બીમાં જીવ જંતુઓને બંધ કરીને રાખે છે। પછી જુઓ ફકરાના આધારે જવાબ લખો। નંબર એક, પહેલા ફકરામાં અનિરુદ્ધ નામની કેટલી વાર આવે છે? જો તો અનિરુદ્ધ કેટલી વાર આવે છે પહેલા ફકરામાં? ચાર વાર આવે છે, ગણો તો। હા, કેટલી વાર આવે છે? ચાર। પ્રશ્ન 31, અનિરુદ્ધ કેટલી વાર આવે છે? લખો ચાર। પછી છે બીજા ફકરામાં અનિરુદ્ધ નામની બદલે ક્યાં ક્યાં શબ્દો વાપર્યા છે? અનિરુદ્ધ નામની બદલે કયા કયા શબ્દો વાપર્યા છે? તો પેલો છે તેના, પછી જોવો પેલી લીટી, પછી મને, પછી મારી। લખો તેના, તેના, મને અને મારે। પછી છે બીજા ફકરામાં ભદ્રેશ જીવ જંતુ નામોને બદલે કયા કયા શબ્દો વપરાયા છે? ભદ્રેશ અને જીવ જંતુ નામોને બદલે કયા કયા શબ્દો વપરાયા છે? તો જુઓ તો પેલા છે તે, મને, તે, મને અને તું। લખો જવાબ। તે, મને, તું, તને, પછી જે ફકરો અસારો લાગ્યો કેવો, શા માટે? જુઓ આમાં વારંવાર નામનું પુનરાવર્તન કર્યું છે, એટલે તમને જે ફકરો સારો લાગ્યો હોય એ તમારે આમાં જવાબ લખવાનો છે। પેલા બંને ફકરા વાંચવાના, એમાં તમને જે પણ સારો લાગે એમાં લખવાનું, તો શા માટે તો લખવાનું, તો ઉદાહરણ તરીકે પેલા ફકરામાં વારંવાર નામનું પુનરાવર્તન કર્યું છે, બીજા ફકરામાં તો સર્વનામનો વધારે ઉપયોગ કર્યો છે એટલે બીજો ફકરો સારો છે, એવી રીતે તમને જે પણ ગમે એ તમારે આમાં જવાબ લખવાનો છે। તો ચલો હવે છે પ્રશ્ન નંબર 32, નીચે આપેલા બંને વિભાગના વાક્યો ધ્યાનથી વાંચો, તેમાં મહેશને બદલે નિમિષા, કબૂતર, પતંગિયું, દાદા, મોર, શિક્ષક શબ્દ મૂકીને ફરીથી લખો। તો બાળકોમાં જુઓ, આપણે મહેશને મળવા જઈશું, મહેશને આ વાત પૂછીશું, પછી શું લખવાનું? કે આપણે નિમિષાને મળવા જઈશું, પછી બાજુમાં શું છે કે ત્યારે મનીષાને આ વાત પૂછીશું છે, આપણે નિમિષાને મળવા જઈશું ત્યારે મનીષાને આ વાત પૂછીશું, પછી શું લખવાનું? આપણે દાદાને મળવા જઈશું ત્યારે દાદાને આ વાત પૂછીશું। એમ તમને જો ઉપર ઉદાહરણ આપેલ છે ને, એમ જ તમારે નીચે આ વાક્યો લખવાના છે, તો હું બોલું છું ધ્યાન રાખજો, તમારે આ પ્રશ્ન જાતે કરવાનો છે। આપણે મહેશને મળવા જઈશું, તમારે મહેશની જગ્યાએ શું લખવાનું છે? નિમિષા, અને નિમિષાને આ વાત પૂછીશું, સમજ પડી ગઈ? પછી શું લખવાનું નીચે? દાદા લખવાનું, કે દાદા અથવા શિક્ષક ગમે તે તમે લખી શકો છો, તો આપણે દાદાને મળવા જઈશું, દાદાને આ વાત પૂછીશું।
ત્રીજો બાજુમાં છે કે આપણે મહેશને મળવા જઈશું ત્યારે તેને આ વાત પૂછીશું તો આપણે નિમિષાને મળવા જઈશું ત્યારે આ વાત પૂછીશું અને આપણે શિક્ષકને મળવા જઈશું ત્યારે આ વાત પૂછીશું તો તમારે આ રીતે તમારે વાક્ય બનાવવાના છે બંનેમાં અ અને બમાં તમારે આ પ્રશ્ન જાતે કરવાનો છે યાદ રાખજો જાતે કરવાનો હોય ને ઘણા વાક્ય રાખી નામ છે દિશાતે પછી છે પ્રશ્ન નંબર 33 ઇનામ અને સર્વનામ બંને મિત્રોનો સંવાદ જોડીને વાંચો તમારે ઇનામ અને સર્વનામ છે આ બંને આપણે તમારે વાંચવાનું છે પછી છે પ્રશ્ન નંબર 34 લીટી કરેલા શબ્દની જગ્યાએ તમને ગમતું ના લખી ફરીથી વાક્ય બનાવો તો જુઓ છે કે સાંજે મેં ટીવી પર તેનો ફોટો જોયો ત્યાં શું આવે કે સાંજે મેં ટીવી પર પંકજનો ફોટો જોયો ચલો જો નંબર 1 છે આજને મેં તેમાં મસાલો નાખી ખાધું તો શું લખવાનું આજે મેં આખા રીંગણા અથવા આખા કાંદાના શાકમાં મસાલો નાખીને ખાધું તો લખો પ્રશ્ન નંબર 34 એમાં છે નંબર 1 હું તમને 4 લખાવીશ એ પછી 4 તમારે જાતે કરવાના છે તો લખો આજે મેં આખા રીંગણાના શાકમાં મસાલો નાખી ખાધું પછી છે નંબર 2 ગઈકાલે ઉર્વિલ તેના ભાઈ સાથે ફરવા ગયો તો લખો ગઈકાલે જય અને સાથે ફરવા ગયો તો લખો લખાઈ ગયું પછી લખો નંબર 3 આ દફતર તેનું છે તો લખો આ દફતર કાવ્યનું છે એની જગ્યાએ શું લખવાનું નામ લખવાનું છે કે આ દફતર કાવ્યનું છે હવે બાળકો તમારે જે નીચેના 5 છે તમારે જાતે કરવાના છે જુઓ પગે વાગ્યું હોવાથી ફોરમ નહીં દોડે પગની જગ્યાએ હાથ લખવાનું છે એવી રીતે તમારે આજે જે 5 બાકી છે તમારે જાતે કમ્પ્લીટ કરવાના છે અને જો ન આવડે તો તમારા ઘરે ભાઈ બહેન છે કે વાલીના મદદથી આ પૂર્ણ કરવાનું છે હવે બાળકો જે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 35 એ આપણે બાળકો આવતા વિડીયોમાં